सामान्य रीते तमे जेलनी स्थिति अने देशमा कैदीओनी स्थिति विषे घणी चर्चाओ सांभळी हशे। तमारे ए पण जाणवुं जोईए के देशमा कैदीओनी संख्या वधु छे अने जेलनी संख्या ओछी। परंतु मजेदार वात तो ए छे के भारतमा एक एवी पण जेल छे ज्यां मात्र एक ज कैदीने राखवामां आव्यो छे अने आ जेल पाणीनी वच्चोवच छे। मित्रो, हुं तमने जणाई दउं के आ जेल देशना केन्द्र शासित प्रदेश दीवमां स्थित छे। दरियानी વચ્ચે આવેલી આ કિલ્લા જેવી જેલ દેખાવમાં ખૂબ જ સુંદર લાગે છે। આ જેલ લગભગ 472 વર્ષ જૂની છે અને સૌથી રસપ્રદ વાત તો એ છે કે આ જેલમાં ફક્ત એક જ કેદીને રાખવામાં આવ્યો છે, જેનું નામ છે દીપક કાનજી। એક અહેવાલ મુજબ દીપકની ઉંમર 30 વર્ષ છે, તેની ઉપર પોતાની પત્નીને ઝેર આપીને મારી નાખવાનો આરોપ છે। જો કે દીપક પણ અહીં ટૂંક સમયનો જ મહેમાન છે। કોર્ટની સુનાવણી બાદ તેને બીજી જેલમાં ખસેડવામાં આવશે છે। અને બીજું મિત્રો, ભારતના પુરાતત્વીય વિભાગ લાંબા સમયથી આ જેલને પર્યટક સ્થળ બનાવવાનું વિચાર કરી રહ્યા છે। હાલમાં કાનજી એકલો જ કેદી તરીકે અહીં રહે છે, તેની સુરક્ષામાં 5 કોન્સ્ટેબલ અને 1 જેલર પણ ઉપલબ્ધ છે। થોડા વર્ષો પહેલાં અહીં 7 કેદીઓને રાખવામાં આવ્યા હતા, જેમાંથી 2 મહિલાઓ પણ હતી, પરંતુ તે પછી તેમાંથી 4 લોકોને ગુજરાતની અમરેલી જેલમાં ખસેડવામાં આવ્યા હતા અને 2 કેદીઓની સજા પૂર્ણ થઈ ગઈ હતી। તેથી હવે માત્ર દીપક કાનજી જ એકલો અહીં કેદ છે। ખાસ વાત એ છે કે દીપક જે હોલમાં રહે છે ત્યાં 20 કેદીઓ રહી શકે તેટલી જગ્યા છે, પરંતુ હાલમાં માત્ર એક જ કેદી હોવાને કારણે તેના માટે બાજુની હોટલમાંથી જમવાની વ્યવસ્થા કરવામાં આવે છે। જેલમાં તેને થોડા સમય માટે દૂરદર્શન જોવાની પણ છૂટ મળે છે, તે સિવાય ગુજરાતી અખબાર અને મેગેઝીનો પણ વાંચવા માટે આપે છે। આ સિવાય સાંજે 4-6ની વચ્ચે 2 પોલીસ કર્મીઓ સાથે ખુલ્લી હવામાં ફરવા પણ જાય છે। મિત્રો, હું તમને જણાવી દઉં કે હાલમાં આ જેલ સંપૂર્ણ રીતે બંધ છે અને અહીં કોઈ પણ કેદી નથી। તો હા મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો? જો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો અને આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો। ધન્યવાદ।